નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એનો પાઠ પહેલો કિસ્સા પહેલવાન હા એમાં કીધું હતું ગુરવે ગુરવે દાંત આવ્યા એમાં આગળ આપણે પ્રવૃત્તિની ચર્ચા કરીશું તો બધા બાળકો પોતાનું પાઠ્ય પુસ્તક ખોલે એમાં પાના નંબર 19 કયા નંબર પર પાના પ્રવૃત્તિ 30 આપેલી છે કઈ પ્રવૃત્તિ આવી છે પ્રવૃત્તિ 30 એની આપણે આજે ચર્ચા કરીશું તો જો પ્રવૃત્તિ 30 માં શું છે કે નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે કહો આવા બીજા શબ્દો શોધો અને લખો તો જો નીચે કેટલાક અક્ષરો આપેલા છે જેમ કે તબડક તબડક તબાક તબડક તો આપણે જ્યારે આ શબ્દો બોલ્યા ત્યારે કયો અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે જો ફરી બોલીશું તબડક તબડક તબાક તબડક તો આ આપણે શબ્દો બોલ્યા એમાં કયો અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે તો ત કયો અક્ષર બોલતી વખતે ત અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે હવે બીજી લાઈન બોલીશું આપણે દિશું દિશું દિશ દિશું જો આપણે આ આ શબ્દો બોલ્યા ફટાફટ બોલે દિશું દિશ દિશ દિશું પણ એક અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડતી નથી તો એમાં કશું નહીં લખીએ પછી જો ત્રીજી પંક્તિ છે થપ 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 થપાટ થપ આપણે ફટાફટ બોલ્યા એમાં કયો અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે તો થ થ અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે પછી જુઓ છે દળ 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 દળાક દળદળ તો કયો શબ્દ બોલતી વખતે જીભ દાંતને અડે છે દ કયો અક્ષર બોલતી વખતે દ અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે પછી જુઓ ધડ 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 ધડામ ધડ ધડ તો કયો અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે ધ ધજાનો ધ બોલતી વખતે જીભ દાંતને અડે છે તે ધનાધન તે ધનાધન એમાં પણ કયો અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે દ અને ધ દ બોલતી વખતે પણ જીભ દાંતને અડે છે અને ધ બોલતી વખતે પણ જીભ દાંતને અડે છે તન લાંબુ લખી જો તન તો એમાં કયો અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે તો એમાં એક પણ અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડતી નથી ન ન તન 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 ન તો ન અક્ષર આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે જીભ દાંતને અડે છે કયો અક્ષર ન અક્ષર બોલીએ ત્યારે જીભ દાંતને અડે છે પછી જુઓ છે તળ 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 તડાક તડતડ તો કયો અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે ટ કયો અક્ષર ટ અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે તો આપણે આ ફટાફટ બોલ્યા એમાં અમુક અક્ષરો છે એ બોલતી વખતે જીભ દાંતને અડે છે હવે આપણે આવા બીજા શબ્દો શોધવાના છે એવા કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે તો જો તકલી તમે બોલો તકલી તકલી બોલો તો ત બોલતી વખતે જીભ દાંતને અડે છે પછી છે તપેલી 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 બોલો ત્યારે ત બોલતી વખતે જીભ દાંતને અડે છે પછી થળ થળ થળમાં થળ બોલતી વખતે જ્યારે થ બોલો ત્યારે જીભ દાંતને અડે છે થાળી આપણે થાળી બોલીએ ત્યારે થા બોલતી વખતે જીભ દાંતને અડે છે એટલે દક્ષા દક્ષામાં જ્યારે દ બોલો ત્યારે જીભ દાંતને અડે છે દર્પણ દર્પણમાં પણ જ્યારે દ બોલો ત્યારે જીભ દાંતને અડે છે પછી ધમણ ધમણમાં ધ બોલતી વખતે જીભ દાંતને અડે છે પછી જે ધજા
ધજામાં પણ ધ બોલતી વખતે જે તાતે અડે છે પછી જે નગર નગરમાં ન બોલતી વખતે જે તાતે અડે છે પછી છે નવનીત તો નવનીતમાં ન બોલતી વખતે જે તાતે અડે છે અને ટ બોલતી વખતે પણ જે તાતે અડે છે ની બોલતી વખતે પણ જે તાતે तो आ प्रवृत्ति बाल मित्रों तुम्हारे घरे जाते करवानी छे तबे आ शब्दों तुम्हारे बोलवाना अने जोवानुं के तुम्हारी जीभ छे दांत ने अड़े छे। चलो हवे नीचे 31 नंबर ने प्रवृत्ति छे। धारो के तमे सवारे उठो त्यारे तमने खबर पड़े के तमारा दांत गायब थई गया छे। हवे तमे सुसु करी शको सुसु न करी शको એની ચર્ચા કરો। જો હવે આપણે દાખલા તરીકે આપણા દાંત પડી ગયા, ગાયબ થઈ ગયા ને બધે બધા દાંત જતા રહ્યા, તમે સવારે ઉઠો ને તમને એની ખબર પડે કે મારા મોઢામાં એક પણ દાંત નથી, બધા જ ગાયબ થઈ ગયા, તો તમે શું શું કરી શકો? તો આપણે શું કરી શકીએ? પ્રવાહી પી શકાય। હવે મોઢામાં એક પણ દાંત ના હોય તો શું કરી શકાય? પ્રવાહી પી શકાય, જેમ કે દૂધ પી શકાય, પાણી પી શકાય, જ્યુસ પી શકાય, પછી ક્રશ કરેલો ખોરાક ખાઈ શકાય। આપણે રોટલી પાકડી ચાવીને ના ખાઈ શકીએ મોઢામાં દાંત ના હોય તો, આપણે એને પહેલાં રોટલીનો ગોળ કરવો પડે, એટલે રોટલીને ભાંગી અને ઝીણી ઝીણી કરવી પડે, પછી દાળમાં પલાળવી પડે અને પછી જ્યારે પોચી થાય ત્યારે આપણે ખાઈ શકીએ છીએ। એટલે કે જો દાંત ગાયબ થઈ જાય તો આપણે શું કરી શકીએ? પ્રવાહી પી શકાય, ક્રોસ કરેલો ખોરાક ખાઈ શકાય અને કોગળા ખાઈ શકાય। પછી કે તમે શું ન કરી શકાય? હવે આપણા મોઢામાં દાંત ના હોય તો આપણે શું ના કરી શકીએ? તો કે આપણે બરાબર સ્પષ્ટ બોલી ન શકાય। તમે જોજો ઘરડા માણસોના મોઢામાં દાંત ના હોય ને તો એ લોકો શું બોલે છે આપણને ના સમજાય, એટલે કે બરાબર સ્પષ્ટ આપણે બોલી ના શકીએ, બોલવામાં પણ દાંતની જરૂર પડે છે। પછી આપણે ચણા, સીંગ, રોટલા જેવી કઠણ વસ્તુઓ ચાવીને ખાઈ ન શકાય। આપણે બ્રશ પણ ન કરી શકીએ, દાંત હોય તો બ્રશ કરાવીએ, બ્રશ પણ ન કરી શકીએ। સીંગ, ચણા, રોટલી, ભાખરી, પછી રોટલો જેવી આપણે કડક વસ્તુ ખાઈ શકીએ નહીં। હવે નીચે 32માં નંબરની પ્રવૃત્તિ છે, ત્રણના જૂથમાં કામ કરો। તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો। હવે તમારા મોઢામાંથી દાંત ગાયબ થઈ ગયા છે તો તમારે પત્ર લખવો પડશે કે મારા મોઢામાં પાછા આવી જાઓ। તો એ નમૂનો આપેલો છે, એમાં જે અક્ષર ખૂટે છે, જે શબ્દો ખૂટે છે આપણે ઉમેરવાના છે। જો સૌથી પહેલાં એક બે લીટીઓ આપી છે ને પછી તારીખ લખી છે, તો પહેલી લીટીમાં આપણે શું લખીશું? આપણા ઘરનો નંબર। શું લખીશું? આપણા ઘરનો નંબર। તમારા ઘરનો જે નંબર હોય એ તમારે નંબર લખો, જેમ કે મારા ઘરનો નંબર છે 5, ઘરનો નંબર છે 5, તો મેં લખ્યું 5। પછી તમારી સોસાયટીનું નામ અથવા ફ્લેટનું નામ, મારી સોસાયટીનું નામ છે આદિનાથ નગર, બરાબર। હવે તમારી સોસાયટીનું જે નામ હોય એ તમારે લખવાનું છે। જો ઘરનો નંબર લખ્યા પછી અલ્પવિરામ કરવાનું અને સોસાયટીનું નામ લખ્યા પછી પણ અલ્પવિરામ કરવાનું। પહેલી લીટીમાં આટલું લખવાનું છે, ઘરનો નંબર, સોસાયટી કે ફ્લેટનું નામ। બીજી લીટીમાં આપણે લખવાનું છે કયા વિસ્તારમાં આવેલી છે, જેમ કે આદિનાથ નગર છે એ નરોડામાં આવેલી છે, તો આપણે લખીશું નરોડા। જો બાપુનગરમાં આવેલી હોય તો બાપુનગર લખવાનું, પછી અલ્પવિરામ, હવે કયા શહેરમાં આવેલી છે તો કે છે અમદાવાદ। આ બે લીટી પૂરી થઈ ગઈ છે, બરાબર। હવે નીચે લખી છે તારીખ। હવે તારીખ આપણે ક્યારે લખીએ છીએ? હું આજે વિડીયો લઉં છું એટલે હું આજે પત્ર લખું છું, તો હું આજની તારીખ લખીશ। આજની તારીખ છે 10/8/2021, બરાબર। જો 10/8/2021 મેં આજની તારીખ લખી નાખી છે। હવે નીચે તો લખેલું જ છે મારા પ્રિય દાંત, સંબોધન કર્યું છે કોને? આપણે પત્ર કોને લખીએ છીએ? દાંતને। તો લખ્યું છે મારા પ્રિય દાંત। પછી જો નીચે વિવેકવચન લખ્યું છે, તમને કોગળા ભરીને યાદ। પછી લખ્યું છે આજે સવારે હું ખાલી જગ્યા, તો આજે સવારે હું ઉઠ્યો, તો પહેલી ખાલી જગ્યામાં આપણે શું લખીશું? ઉઠ્યો। આજે સવારે હું ઉઠ્યો
ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ખાલી જગ્યા છો તો ગાયબ થઈ ગયા છો ખાલી જગ્યા વિના મને મુશ્કેલી પડે છે તો તમારા વિના મને મુશ્કેલી પડે છે તો ખાલી જગ્યામાં લખીશું તમારા તમારા વિના મને મુશ્કેલી પડે છે અને હું તમને કેવી રીતે કહું કે હું ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી વસ્તુઓ ખાલી જગ્યા નથી તો દાંતના હોય તો આપણે શું ના કહી શકીએ કડક વસ્તુઓ તો આપણે કડક વસ્તુના નામ લખીશું હું સેબ ચણા પાપડ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી તમે ખાલી જગ્યા હતા ત્યારે ખાલી જગ્યા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી ખાલી જગ્યા ખાઈ જગ્યા તો તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી તો પહેલી ખાલી જગ્યામાં લખીશું હતા અને બીજી બે ખાલી જગ્યામાં લખીશું મજા પડતી પછી જો જે ચિહ્ન આપેલું છે એને બોલાય ઉદ્ગાર ચિહ્ન તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે હવે દાંત ના હોય તો દૂધ પીને જ કામ ચલાવવું પડે છે તો એ ખાલી જગ્યામાં લખીશું પડે છે આમ તો શીરો મને ભાવે છે ભાવે છે તો ખાલી જગ્યામાં લખીશું ભાવે છે પણ તમે મોંમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું તો ખાલી જગ્યામાં લખીશું ખાઈશું તમારી આજુબાજુ જીભ બને ડાન્સ કરશે દાંતની આજુબાજુ જીભ ભરે ને તો કે જીભ બે ડાન્સ કરશે તો ખાલી જગ્યામાં લખીશું કરશે હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ સવાર સાંજ પછી જો બહુ મોટી ખાલી જગ્યા આપી છે તો દાંતને સાફ કરવા માટે આપણે શું કરીશું તો કે સવાર સાંજ બ્રશ કરીશ તમારું ખૂબ ધ્યાન રાખીશ તમારી સાથે વાતો કરીશ હવે જો ફકરો પાડીને લખ્યું છે મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી હે મારા વાલા ધોળા રૂપાળા દાંત હું તમને વિનંતી પછી ખાલી જગ્યા આપી છું તો હું તમને વિનંતી કરું છું અને હા સાથે દાઢ બહેનને પણ લેતા આવજો દાંત અને દાઢ બંને જોઈએ ચાંપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ દાઢનો અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય તેની માફી માંગુ છું જો પાછો ફકરો પાડ્યો છે તમારા આવવાની રાહ જોઉં છું તમે આવશો તો મને રાહત થશે તમને બહુ સારું સારું ખવડાવીશ આવશો ને હવે નીચે લખ્યું છે લી તો લીને શું બોલાય લીખી તલ આપણે લીનો આખો શબ્દ શું છે લીખી તલ બાજુમાં લીટી આપી છે એમાં શું લખીશું તમારો મિત્ર આપણે દાંતના મિત્ર છે તમારો મિત્ર હવે કોણ પત્ર લખે છે એનું નામ લખવું પડશે તમારો મિત્ર અજય જે નામ જરાને હું લખું છું તો ગીતા તમારો મિત્ર ગીતા તો અહીંયા આપણે લખ્યું તમારો મિત્ર એટલે પહેલી લીટીમાં લખીશું તમારો મિત્ર અને નીચે લખીશું નામ તમારું જે નામ હોય એ તમારે લખવાનું છે ચલો હવે પાછળ કરો પાના નંબર 20 ઉપર જો એમાં છે 33 નંબરની પ્રવૃત્તિ કે બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે બાળકને પગ આવતા પહેલાં અને પછી શું થાય છે તે માટેના વાક્યો બનાવો હવે વાક્ય બનાવવા માટે નીચે આપણને કેટલાક શબ્દો આપ્યા છે કે જેને તે માટે આવા શબ્દ ઉપયોગમાં લઈ શકો છો હવે પહેલાં આપણે શબ્દ વાંચીશું કે કયા કયા શબ્દો આપ્યા છે કહ્યા કરું ઘોડ્યું ખીલે બાંધી રાખવું જાત્રા યાત્રા ભાંખોડિયા ધમાલ દોડાદોડ તોડફોડ તો આવા શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે તો જો હવે આપણે પહેલું વાક્ય મેં આપેલું છે કે ખાલી જગ્યા બહેન ભાઈને પગ આવ્યા આમે આમાં તમે
કાવ્યાના ભાઈને પગાવ્યા અથવા કાવ્યાની બહેનને પગાવ્યા બેમાંથી એક શબ્દ તમારે ચેકી નાખવાનો છે તો આપણે લખીશું કે કાવ્યાના ભાઈને પગાવ્યા હવે આપણે પહેલું વાક્ય બનાવીશું પગ આવતા પહેલા તે કહેવાય ગયું હતું એટલે કે આપણે જેમ કરીએ એમ કરતું હતું પગ આવતા પહેલા તે કહેવાય ગયું હતું તે ઘોડિયામાં તો જો આપણે બે શબ્દનો ઉપયોગ કરના તો તે ઘોડિયામાં રમ્યા કરે હવે આપણે ભાંખોડિયા શબ્દનો ઉપયોગ કરીશું તે ભાંખોડિયા કરે પછી આપણે યાત્રા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી તેની યાત્રા શરૂ થાય પછી આપણે ધમાલ શબ્દનો ઉપયોગ કરી બનાવીશું પગ આવ્યા પછી તેની ધમાલ વધી જાય પછી આપણે દોડાદોડ ઉપરથી વાક્ય બનાવીશું તે દોડાદોડ કરે અને જે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે એટલે તોડફોડ બનાવી ગયું તો હવે કયો શબ્દ બાકી રહ્યો ખીલે બાંધી રાખો તો આપણે હવે એના પરથી વાક્ય બનાવીશું ક્યારેક તો તેને ખીલે બાંધી રાખવું પડે તો આપણે બધા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યા એ વાક્ય આપણે ફકરાની જેમ લખવાના છે હવે નીચે છે વાંચો મજા કરો સમજો સમજાવો તો જો એમાં ચિત્રો આપેલા છે પછી એમના માથા ઉપર ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરી છે ક્યાંક ઉદ્ગાર ચિહ્નની નિશાની કરી છે હવે તમને પ્રશ્નાર્થ ચિહ્નની ખબર છે આ ચિહ્નને કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન તો હવે પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે વાપરવામાં આવે છે તો કોઈ વાક્યમાં આપણે પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન વાપરીએ છીએ હવે બીજું ચિહ્ન છે આને કહેવાય ઉદ્ગાર ચિહ્ન હવે ઉદ્ગાર વાચક ચિહ્ન આપણે ક્યારે વાપરીએ છીએ તો કોઈ વાક્યની અંદર આપણે આશ્ચર્ય પીડા ધિક્કાર હર્ષ પ્રશંસા કે દુઃખની લાગણી વ્યક્ત કરવી હોય તો એ વાક્યના અંતે આપણે ઉદ્ગાર વાચક ચિહ્ન મૂકીએ છીએ ક્યારેક તો આપણે કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર વાચક ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ તો જો પહેલું ચિત્ર શું છે તો જો એમાં લખ્યું છે ઉપર પ્રશ્નાર્થ છે જો ઉપર ચિત્રની ઉપર શું આપેલું છે ઓ નો શું લખેલું છે ઓ નો પછી બીજા ચિત્રની ઉપર શું લખ્યું છે વામ જો ઓ નો એ ચિત્રની પાછળ કયું ચિહ્ન લગાવેલું છે ઉદ્ગાર વાચક ચિહ્ન ઉદ્ગારવાચક ચિહ્નની ઉપર શું આપ્યું છે જાદુ
અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન કરે ઉદ્ગારવાચક ચિહ્ન કર્યું છે જો છેલ્લા ચિત્રમાં ઘણા બધા અક્ષર આપ્યા છે કે કયા અક્ષર શબ્દો પછી આપણે ઉદ્ગારવાચક ચિહ્ન વાપરી શકીએ છીએ જેમ કે વાહ જોરદાર બસ ઓ મસ્ત અરે રે બાપ રે તો આવા શબ્દો પછી આપણે ઉદ્ગારવાચક ચિહ્ન વાંચી શકીએ લગાવી શકીએ છીએ હવે જો નીચે આપ્યું છે હસીએ હસીએ એટલે કે આપણે વાંચવાનું છે અને આપણે હસવાનું છે ચિંટુ ડોક્ટરને કહે છે શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો જો પ્રશ્ન ચિહ્ન આપ્યું છે ડોક્ટર કહે છે ના તો ચિંટુ શું કહે છે હું કાઢી શકું છું તો ડોક્ટર પૂછે છે કેવી રીતે ચિંટુ હસે છે હી હી તો એને દુખાવા વગર દાંત કાઢ્યા ને હસ્યો એને કહે છે મેં દાંત કાઢ્યા છે તો બાળમિત્રો આજે આપણે જેટલું સમજાવ્યું એ બધાના હું તમને ફોટો પાડીને મોકલીશ તમારે તમારી નોટની અંદર એ બધું જ લખવાનું છે